गुड मॉर्निंग टू ऑल मित्रों, आज आप व्हीकल टेस्टिंग अने होमोलॉगेशन सब्जेक्ट की अंदर चैप्टर नंबर 5 रोड एंड ट्रेक टेस्टिंग अंतर्गत एंजीन ड्यूरेबिलिटी टेस्ट कई रीते करवामां आवे छे तेना विषे चर्चा करीशुं। इट इज यूज टू बी दैट केरिंग अबाउट योर कार मीन्ट यू हैड टू केयर फॉर इट एंजीनियर्स इन पर्टिक्युलर वेर व्यू एस सेमी फ्रेगल। पहला तो एवं हतु समयगाड़ा में ऊपर जाइए तो कि कारनी काळजी राखवी केर करवी एनो अर्थ ए थतो होतो के व्हीकलना ओनर द्वारा अथवा तो कारना जे ओनर हसे तेणे पर्टिक्युलरली व्हीकल नी केर करवी, खास करीने जे एंजीनियरो जे छे के तेना पॉइंट ऑफ व्यू आ वस्तु थोड़ी फ्रेंगिल थती हती, एटले के नाजुक किस्सामां गणतरी थती हती। दे नीड टू बी वार्म अप शील्डेड फ्रॉम थर्मल शॉक एंड अलाउड टू कूल डाउन बिफोर बीइंग टर्निंग ऑफ पर्टिक्युलरली इफ दे वेर टर्बोचार्ज। एटले के तेने शुरू करवा माटे वार्मअप करवू पड़तू हतू, थर्मल शॉक सामे रक्षण माटे शील्ड करवू बनावू पड़तू हतू, अने जो टर्बोचार्ज टाइपनू एंजीन होय तो आवा किस्सामां तेने बंद करता पहला थोड़ू ठंडू पाड़ू जरूरी बनतु हतु। बट सच क्वाइंट नेशन ऑफ द मिकेनिकल सिंपथी आर लॉन्ग गोन विच इज वाई मॉडर्न एंजीन टेस्ट वेंचर बियॉन्ड वॉट इवन द मोस्ट इंसेंटिव ड्राइवर वुड डू। પણ મિકેનિકલ સિમ્પથીને આધારે આવા વિચારો જે છે તે લાંબા સમયથી ચાલુ રહેતા હતા, એટલે મોડર્ન એન્જિનને ટેસ્ટિંગ માટે અને સૌથી વધારે ડ્રાઈવરની ઇન્સેન્ટિવિટી શું કહે છે, શું દર્શાવે છે તે જાણવા મળતું હતું। Resist the urge to blame appliance mind American for the added engineering workload Mike Herr, Ford engine durability specialist says that as engine portfolio become globalized company want to avoid the time and expenses of the separate testing for each market। એટલે કે વધારાની અંદર એન્જિનિયરિંગના વર્કલોડ માટે જે કોઈ પણ ડિવાઇસીસ હતા તો તેના માટે મેન્ટેલિટી એવી હતી કે અમેરિકનો તેના ઉપર આરોપણ કરવા દોષ આપવાની ઈચ્છાનો વિરોધ કરતા હતા, એટલે ફોર્ડના એન્જિનના ડ્યુરેબિલિટી ટેસ્ટના જે નિષ્ણાત માઇકલ હેર હતા તે જણાવે છે કે જેમ જેમ એન્જિનનો પોર્ટફોલિયો ગ્લોબલાઇઝ થતો જાય છે, વૈશ્વિકીકરણની દિશામાં આગળ વધતો જાય છે, તેમ તેમ કંપનીઓ દરેક બજાર માટે અલગ અલગ પ્રકારના ટેસ્ટિંગના સમયગાળા અને ખર્ચ ટાળવા માંગતા હોય છે। ધીસ કોમ્યુનાઇઝેશન હેઝ ઓફન રિઝલ્ટેડ ઇન સિમ્પલી ઇન્કોર્પોરેટિંગ ધ મોસ્ટ એક્સ્ટ્રીમ ટેસ્ટ ફોર ઈચ ઓપરેશન હી સેઝ। અને બીજું એ પણ જણાવે છે કે આ કોમનાઇઝેશન જે છે તે ઘણી વખત દરેક ઓપરેશનમાંથી સૌથી વધુ પડતા ટેસ્ટિંગ માટે અથવા તો ઇન્સ્પેક્શન માટે તેને સામેલ કરે।
For Ford Global Thermal Test, for example, engineers run an engine up to peak power and when the water temperature hit 230 degree Fahrenheit, they shut it off and pump minus 22 degree coolant through it for 15 minutes. એટલે કે ફોર્ટની અંદર ગ્લોબલાઇઝેશનના ટેસ્ટિંગ માટે થર્મલ ગ્લોબલ થર્મલ ટેસ્ટ કરવામાં આવ્યો છે આવ્યો હતો. તો તેની અંદર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે એન્જિન જે છે તે એન્જિનિયર દ્વારા પીક પાવર સુધી ચલાવવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન પાણીનું ટેમ્પરેચર 230 ડિગ્રી ફેરનહીટ ઉપર પહોંચે છે. ત્યારબાદ તેને બંધ કરી દેવામાં આવે છે અને એ સમયગાળા દરમિયાન માઇનસ 22 ડિગ્રી કુલન્ટ 15 મિનિટ માટે પંપ કરાવે છે. ધેન ધે સ્ટાર્ટ ધ ફ્રોસ્ટ કવર એન્જિન, એલો ઇટ ટુ આઇડલ ફોર 20 સેકન્ડ એન્ડ રિવોલ્યુશન ઇટ ટુ ધ પાવર પીક RPM અન્ટિલ ટેમ્પરેચર હીટ 230 ડિગ્રી અગેન, વિચ ટેક એબાઉટ 10-15 ટાઈમ. એટલે કે ત્યારબાદ તેઓ ફ્રોસ્ટ કવર એન્જિનને શરૂ કરે છે અને 20 સેકન્ડ માટે તેને આઇડલ ઉપર ચલાવે છે. ત્યારબાદ ટેમ્પરેચર જે છે તે ફરીથી 230 ડિગ્રી ફેરનહીટ સુધી પહોંચે ત્યાં સુધી પાવર પિકઅપ RPM ઉપર એન્જિનને ફેરવવામાં આવે છે અને તેના માટે લગભગ 10-15 મિનિટ જેટલો સમયગાળો થાય છે. ડ્યુરિંગ ધીસ ટેસ્ટ ધ ઓઇલ ટેમ્પરેચર ગોઝ ફ્રોમ એબાઉટ 5 ડિગ્રી ટુ મોર ધેન 280. એન્જિનિયર રિપીટ ધ પ્રોસેસ 5 કન્ઝિક્યુટિવ ટાઈમ્સ. અને આ ટેસ્ટિંગ સમયગાળા દરમિયાન ઓઇલ ટેમ્પરેચર જે છે તે 5 ડિગ્રીથી શરૂ કરી 280 ડિગ્રી સુધી વધતું જાય છે અને એન્જિનિયરો છે તે આ પ્રકારની પ્રોસેસ 4-5 વખત કન્ટિન્યુઅસ રિપીટ કરતા હોય છે. થ્રુ આઉટ ધ ફૂલ ડ્યુરેબિલિટી ટેસ્ટ રેજિમેન એન્ડ એન્જિન અંડર ગોઝ 350 સચ સાયકલ વિથ અધર ગ્રિલિંગ પ્રોગ્રામ ઇન બિટવીન. એટલે કે ડ્યુરેબિલિટી ટેસ્ટની અંદર એન્જિનની આગ પર આવા અનેક ગ્રિલ પ્રોગ્રામ જે છે તે થતા હોય છે અને તે આવી 350 સાયકલમાંથી પસાર થાય છે. GM થર્મલ ટેસ્ટ મૂવ્સ એન્જિન બિટવીન રૂમ ટેમ્પરેચર એન્ડ 239 ડિગ્રી એટ ધ મેક્સિમમ પાવર ઇન લેસ ધેન 10 મિનિટ 1000 ઓફ ટાઈમ. GM થર્મલ ટેસ્ટિંગ એન્જિનને રૂમ ટેમ્પરેચર અને 239 ડિગ્રી કે જ્યારે મેક્સિમમ પાવર 10 મિનિટથી કરતાં પણ ઓછા સમય માટે હોય તો તે 1000 વખત થતું હોય છે. ઇટ્સ અ ગ્લોબલ એન્જિન ડ્યુરેબિલિટી ટેસ્ટ શુડ ઇવન થ્રુ એન્ડ મોર ફન ધેન ઇટ્સ થર્મલ ટેસ્ટ. એટલે કે તેની ગ્લોબલ એન્જિન ડ્યુરેબિલિટી ટેસ્ટિંગ તેના થર્મલ ટેસ્ટિંગ કરતાં પણ વધારે હાર્ડ, ટફ અને વધારે ફન, એટલે કે મનોરંજક જેવું લાગે છે. થિંક ઓફ ઇટ એઝ અ ડ્રેગ રેસિંગ ફ્રોમ સ્ટોપલાઇટ ટુ સ્ટોપલાઇટ ઓન વુડવર્ડ એવન્યુ સ્ટાર્ટિંગ એટ 8 માઇલ રોડ ઇન ડેટ્રોઇટ ટુ ડાઉનટાઉન પોન્ટિયાક એબાઉટ 17 માઇલ નોર્થ, સેસ આદમ વિયસ્તોકી, ડાયરેક્ટર ઓફ એન્જિન ડિપાર્ટમેન્ટ એન્ડ વેલિડેશન.
એટલે કે ડેટ્રોઇટની અંદર 8 માઇલથી રોડ ઉપર ડાઉન ટાઉન પોન્ટિયાક સુધી લગભગ 17 માઇલ નોર્થની અંદર શરૂ થતા વુડવર્ડ એવન્યુ ઉપર સ્ટોપલાઇટથી સ્ટોપલાઇટ સુધી તેને ચલાવવામાં આવે છે. અને આવું એન્જિન ડેવલપ અને વેલિડેશનના ડાયરેક્ટર એડમ ક્વિટિકોસ્કી દ્વારા જણાવવામાં આવેલું છે. ધેન ટર્ન અરાઉન્ડ એન્ડ ડ્રાઈવ એટ ટોપ સ્પીડ બેક ટુ 8 માઇલ એન્ડ રિપીટ ધ સાયકલ એબાઉટ 100 ટાઈમ. ત્યારબાદ ફરીથી ટોપ સ્પીડ ઉપર 8 માઇલ ઉપર વ્હીકલને ચલાવવામાં આવે છે અને આ રીતે સાયકલ લગભગ 100 વખત રિપીટ થતી હોય છે. જીએમ શટ્સ ડાઉન ધ ટર્બોચાર્જ એન્જિન ઇઝ ટેસ્ટિંગ વન્સ એન અવર ફોર 3 મિનિટ ઇમિડિયેટલી આફ્ટર એ વાઇડ ઓપન થ્રોટલ રન ઇન ઓર્ડર ટુ સબ્જેક્ટ ધ ટર્બો બેરિંગ ટુ નાઇસ હીટ શોક. એટલે કે જીએમ ટર્બોચાર્જ એન્જિન જે છે તેને 1 કલાકની અંદર 3 મિનિટ માટે જ્યારે થ્રોટલ વાલ વાઇડલી ઓપન કર્યા હોય તો ત્યારબાદ તેને તાત્કાલિક બંધ કરી દેવામાં આવે છે. આ રીતે જે ટર્બો બેરિંગ છે તેને સરળતાથી હીટ સોંકની અંદર ડૂબાડી શકાય છે. ઇન્ડિવિડ્યુઅલ એન્જિન કમ્પોનન્ટ આર સબ્જેક્ટ ટુ ધેર ઓન સ્પેસિફિક હીટ ટેસ્ટ. ફોર એક્ઝામ્પલ, ફોર્ડ ટેસ્ટ્સ પિસ્ટન વિથાઉટ ધેર ફ્રિક્શન રિડ્યુસિંગ કોટિંગ એટ ધ ટાઇટેસ્ટ પિસ્ટન ટુ સિલિન્ડર ટોલરન્સ. એટલે કે ઇન્ડિવિડ્યુઅલ એન્જિન કમ્પોનન્ટ જે છે તેના ચોક્કસ ટેસ્ટિંગ ઉપર આધાર રાખે છે. ફોર એક્ઝામ્પલ તરીકે, એટલે કે દાખલા તરીકે જોઈએ તો કે ફોર્ડની અંદર પિસ્ટનથી સિલિન્ડરના ટોલરન્સમાં ફ્રિક્શન ઓછું કરવા માટે કોટિંગ વિનાના પિસ્ટનનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. ઇટ ઓલ્સો રન ધેમ ફોર 10 અવર એટ હાઈ લોડ વિથ ધ નોક સેન્સર ડિસેબલ એન્ડ ઇનટેક એર હીટેડ ટુ મેક ધ એન્જિન ડિટોનેટ લાઇક ક્રેઝી. ઇન સમ ઇન્સ્ટન્સીસ ધીસ પનિશમેન્ટ બેન્ડ ધ કનેક્ટિંગ રોડ બિફોર ધ પિસ્ટન ફેલ. એટલે કે તેને ઊંચા લોડ ઉપર, હાઈ લોડ ઉપર 10 કલાક સુધી ચલાવવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન નોક સેન્સર જે છે તેને ડિસકનેક્ટ કરવામાં આવે છે અથવા તો ડિસેબલ કરવામાં આવે છે અને એન્જિન એક ક્રેઝી મુમેન્ટ સુધી પહોંચે તે માટે ઇન્ટેકની અંદર એર જે છે તે ગરમ કરવામાં આવે છે અને પિસ્ટન ફેલ થયા પહેલાં કનેક્ટિંગ રોડ જે છે તે પનિશમેન્ટના ભાગ રૂપે બેન્ડ થઈ જાય છે. તો આ રીતે એન્જિનનો ડ્યુરેબિલિટી ટેસ્ટ જે છે તે ફોર્ડ કંપનીની અંદર કરવામાં આવે છે.